નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 16 છે, નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન, તેના વિશે અભ્યાસ કરશું. આપણે આગળનું લેક્ચર જોયો કે આપણું પર્યાવરણ, એમાં પર્યાવરણમાં આપણને ખ્યાલ છે નૈસર્ગિક એટલે શું થાય, તો કે કુદરતી, કે કુદરતી રીતે જે જે સ્ત્રોત આપણને પ્રાપ્ત થાય છે એ બધાનું ટકાઉ પ્રબંધન, એટલે કઈ રીતે એ ટકી શકે, કે લાંબા ગાળા સુધી આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ અને એ ટકી શકે, એના વિશે અભ્યાસ કરવાનો છે. કે કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી, કે સમપોષિત જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. આપણે કે પર્યાવરણમાં તો કે અનુકૂળ થઈ ગયા છે, નિવસન તંત્ર આપણે કહી શકીએ, કે વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયદો સાથે સમપોષિત જીવન આપણું વર્ણાયેલું છે. કહીએ તો સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે, જે સંસ્કૃત કણિકા વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાયું હોય એવું મનાય છે. કે આપણે તો કે આ બધું છે કે નૈસર્ગિક સ્ત્રોત ને એ બધું તો કે આપણે 9મા ધોરણમાં શીખી જ ગયા કે નૈસર્ગિક સ્ત્રોત છે એના તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. ઉપરાંત આ પ્રકરણમાં પણ આગળના પ્રકરણમાં જોઈએ ને 15માં આપણા પર્યાવરણ કે નિવસન તંત્રના જૈવિક ઘટકો કયા કયા, તો કે જેમાં જીવ સજીવ છે એ બધાય જૈવિક ઘટકો, અને જેમાં જીવ નથી એટલે તાપમાન ને પાણી ને હવા ને ભૂમિ ને જમીન ને બધું અજૈવિક ઘટકોમાં સમાવેશ એનો થાય. કે સ્ત્રોતોનો આપણે અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આ કુદરતી જે સ્ત્રોતો છે બધા એનો નૈસર્ગિક સ્ત્રોતનો આપણને ખ્યાલ છે, અવિવેકપૂર્ણ એટલે જાળવણીથી આપણે ઉપયોગ નહીં કરી તો કે ખૂટી જશે ને ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે. જ્યારે આ જાગૃતિ વધે છે ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય છે, કે જાગૃતિ આવે તો આપણે કંઈક એના માટે પગલાં લઈ શકીએ ને, જો જાગૃતિ ન હોય આપણે ગમે એટલું કંઈ લોકોને કાંઈ ફેર પડવાનો નથી. તમે તો કે ગંગા સફાઈ યોજનાના વિષયમાં અવશ્ય સાંભળ્યું પણ હશે કે કરોડોની આ યોજના લગભગ 1985માં એટલા માટે શરૂઆત કરાઈ હતી કારણ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, કે આપણે બધાએ માં તો કે કચરો ને એવું બધું વધતું હતું. આપણને ખ્યાલ છે કે ગંગાનું જળ છે એ પવિત્ર પાણી ગણવામાં આવે છે. આપણે ગંગા જળ કોઈ પણ સારું કાર્ય કરતા હોય એમાં એનો ઉપયોગ કરીએ છીએ. એમાં તો કે પ્રદૂષણ ખૂબ વધી ગયું હતું. ગંગા સફાઈ યોજના કરોડોના ખર્ચે ચાલુ કરવામાં આવી ક્યારથી, તો કે 1985થી. કે કોલિફોર્મ જીવાણુ એક બેક્ટેરિયાનો એક વર્ગ છે જે માનવના આંતરડામાંથી મળી આવે છે. પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ થતું પ્રદૂષણ દર્શાવે છે. કે માનવના આંતરડામાં મળી આવે એ ગંગાના પાણીમાં હતું. જો ગંગોત્રીથી ડાયમંડ હાર્બર સુધીમાં મળતા કોલિફોર્મનું સ્તર, કે આ બેક્ટેરિયાનું સ્તર કેટલું છે આ ગંગોત્રી, આ ઋષિકેશને આ તમને શું પૂછે, તો કે માર્ગ આપ્યો છે 2007માં આટલું હતું અને 2011માં કેટલું છે આટલું, આ વધારો બધો થયો છે. જો આ બેક્ટેરિયાનો દ્વિતીય લાઈન, કે પહેલાં એનું પ્રમાણ ઓછું હતું, હવે તો કે વધારે છે. કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી આ પિક્ચર છે એ આપણે લેવામાં આવેલું છે. તો જો જે પ્રમાણ કેટલું એનું વધતું જાય છે, આ ગંગાના પ્રદૂષણ વિશે છે એ વધુ તમારે જાણકારી માટે વાંચી લેજો. હવે તમે જોઈ શકો છો ને કે માપન યોગ્ય કેટલાક પરિબળો જેવા કે કારકોનો ઉપયોગ કરીને
જરૂરી પાણીની ગુણવત્તાની જાળવણી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કે કેટલાક પ્રદૂષક ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોઈ શકે, પ્રદૂષકો છે અમુક, તેના માપન માટે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. કે પ્રકરણ 2માં એ પણ અભ્યાસ કરી ગયા છીએ કે સૂચકની મદદથી આપણે પીએચ સરળતાથી માપી શકીએ. કુદરતી સૂચક આવતું ને, લિટમસ પેપર ને એ બધું. પરંતુ આપણે સમસ્યાના વિશાળ કદને જોઈને હતાશ થવાની જરૂર નથી કે આટલું બધું પ્રદૂષણ ક્યારે, કારણ કે એવા અનેક ઉપયોગો આપણી પાસે છે જેના દ્વારા આપણે સ્થિતિને કાબૂમાં એટલે કે સુધારી લાવી શકીએ છીએ. પરંતુ આપણે એનો અમલ કરવો જરૂરી છે. કે પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આરના વિષયમાં ચોક્કસપણે તમે સાંભળેલું જ હશે. રિફ્યુઝ એટલે ના પાડવો, રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો, રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરવો, રીપર્પઝ એટલે હેતુ ફેર કરવો, અને રીસાયકલ એટલે કે પુનઃ ચક્રીકરણ. કે આ શબ્દો છે એનો અર્થ તમે જાણ્યો હશે, ન જાણ્યો તો અત્યારે વધુ આપણે ડીપમાં જાણીએ. કે પ્રથમ છે રિફ્યુઝ એટલે ના પાડવું. રિફ્યુઝનો અર્થ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને ના પાડે તો તમે ના પાડો, કે જરૂર ન હોય એ વસ્તુનો ઉપયોગ ના કરો. એમ તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો. કે જરૂરી ન હોય તેવી વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં, ના પાડવાની, આપણે નહીં કરવાનો, બીજાને પણ ના પાડવાની. એમ ત્યારબાદ છે રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો. તેનો અર્થ છે કે તમારે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. કે તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વીચ હોય, આપણને ખ્યાલ હોય ઘરમાં, તો કે બેઠા હોય બીજી જગ્યાએ અને લાઇટો અને પંખા ને એવું બધું તો કે શરૂ હોય, એટલા માટે નહીં આપણે એમ કહેતા હોય કે આટલું બિલ આવી જાય. આમ ને ઘણા છે એ વીજ ચોરી કરતા હોય તેમને ચાલુ રાખતા હોય, પણ ચાલુ એટલા માટે ખોટો વ્યય શું કામ કરવો જોઈએ એવું નહીં. અને આપણે બચત કરશું તો આપણે લાઇટ બિલ પણ ઓછું આવશે અને ઓકે ઊર્જાનો પણ ઉપયોગ થશે. જો આપણે આમનો ઊર્જા વેડફશું તો કે એના ભાવમાં એમાં વધારો થઈ શકે ને લાઇટ બિલના ને. એટલે જરૂર હોય તે જ ઘણી વાર આપણે જોતા હોય કે ચાર્જર નહીં, બધું મોબાઈલ નહીં પ્લગમાં ચાર્જિંગમાં મૂકેલું ન હોય તો પણ પ્લગ ચાલુ હોય એટલે ઊર્જાનો વ્યય થતો જોઈએ. ટીવીની નેની સ્વીચો ચાલુ હોય એટલે તેમાં જે લાઇટ હોય એ ચાલુ હોય તો એટલો જ ઊર્જાનો ઉપયોગ થાય. કે તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પણ પાણીની બચત કરી શકો. ખોરાકનો પણ આપણે વ્યય કરવો ન જોઈએ. ઘણાને ટેવ હોય કે રસોઈ બનાવીને કેટલું બધું ફેંકી દેતા હોય, ફેંકી ન દે અને કોક બીજાને હોય એને આપણે આપી શકીએ ને ખાવા માટે. ઉપરાંત તો કે આપણે ઓછું જેટલું જરૂર હોય એટલું જ બનાવવું જોઈએ. કે રિફ્યુઝ એટલે ના પાડવાની, રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવાનો, અને રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગમાં, ફરીવાર આપણે ઉપયોગમાં લેવાનું. કે પુનઃચક્રિય કરવા કરતાં પણ સાચો રસ્તો છે, કારણ કે પુનઃચક્રિયકરણમાં તો જોઈએ ને તો કેટલીક ઉર્જા તો વપરાય છે, પણ પુનઃ ઉપયોગની રીતમાં કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ તમે કરો છો. જોઈએ તો કે પરબીડિયું એટલે કવર હોય એને ફેંકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. કે ફેંકી દેવાને બદલે ઉલટાવીને ઉપયોગ કરી શકીએ છીએ ને. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા માટે પણ વાપરી શકીએ. કે પ્લાસ્ટિકની શીશીઓના બોટલ આપણે કોલ્ડ ડ્રિંક્સ નહીં લેતા હોય એનું, તો કે પાણીની બોટલો પણ પાણીમાં ફ્રીજ ભરીને, ઉપરાંત તો કે અથાણાને એવું રાખવા માટે ઉપયોગ કરી શકે, ફેંકી ન દે. આપણે શું કરીએ, એ બધું ફેંકી દઈએ અને બહારથી તો કે નવા પ્લાસ્ટિકના ડબ્બાને એવું લઈએ છીએ. કે બીજી કઈ વસ્તુઓ છે જે આપણે પુનઃ ઉપયોગ એનો કરી શકીએ તમે વિચારો. એમ આગળ જ કહેતો હતો ને આગળના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિક્સના જે સાધનો હોય એ તો કે બગડી ગયા હોય તો રિપેર કરાવીને થાય ત્યાં સુધી એનો યુઝ કરાય, એમ આપણે નવું ચેન્જ કરી નાખવું એના કરતાં એ સારું છે. હવે રીપર્પઝ એટલે હેતુ ફેર, કે એનો હેતુ બદલાવ. આનો અર્થ થાય કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા હેતુ માટે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે જોઈએ તો કે હેન્ડલ તૂટી ગયા હોય
તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ આપણે નાના છોડને ઉડાડવા ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા કરી શકીએ. એટલે એક વસ્તુ માટે ઉપયોગમાં લેવાયેલ હોય એના બદલે જો કે તૂટી જાય કંઈ થાય તો બીજા માટે, કે આવા કુંડાની કપની તૂટી ગયા હોય બરણીના ઢાંકણાને એવું, તો આવું તમે યુઝ કરી શકો કે પક્ષીઓને પાણી કે ચણ નાખવા. એવા તો એના કે ઘણા ઉપાયો હોય છે. રિસાયકલ એટલે પુનઃચક્રીકરણ. આનો અર્થ થાય કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવે. આ બધી વસ્તુઓ એકઠી કરીને એને પાછી ઓગાળી અને પાછો એને ઉપયોગમાં લઈ શકાય એવી વ્યવસ્થા કરાય. એને શું કહેવાય? પુનઃચક્રીકરણ. શું શું જોયું? રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિપર્પઝ અને રિસાયકલ. આ 5 R નો ઉપયોગ તમારે કરવાનો. કે આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિ વિશે નિર્ણય લેતા સમયે આપણે પર્યાવરણ સંબંધી પણ નિર્ણય લે, કે આપણે આ જોઈએ છે તો લઈ લીધું, ઉપયોગ કરી લીધું, એમને પર્યાવરણને પણ એ કેટલું ફાયદાકારક છે, નુકસાનકારક છે એ પણ આપણે હવે વિચારવું જોઈએ. આપણે હવે નાના બાળકો છીએ નહીં, આપણે ડિસિઝન કંઈક લઈ શકીએ એવું હોવું જોઈએ. કે તેના માટે આપણે એ પણ જાણવાની આવશ્યકતા છે કે આપણી પસંદગીથી પર્યાવરણ પણ શું અસર પડી શકે તેમ છે. આ અસર તાત્કાલિકથી દીર્ઘકાલીન અથવા તો વ્યાપક પણ હોઈ શકે. કે સુપોષિત વિકાસની સંકલ્પના મનુષ્યની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા તેમજ વિકાસને પ્રોત્સાહિત તો કરે છે, સાથે સાથે ભાવિ પેઢી માટે સ્ત્રોતનું સંરક્ષણ પણ કરે છે. કે આર્થિક વિકાસ છે એ પર્યાવરણ સંરક્ષણની સાથે સંબંધિત છે. આમ સુપોષિત વિકાસથી જીવનના બધા આયામમાં પરિવર્તન આવે છે. તે લોકો પોતાની ચારે તરફની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે અને પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના સ્ત્રોતનો વર્તમાન ઉપયોગમાં પરિવર્તન લાવે તેવા તેના પર નિર્ભર છે. કે આપણે પણ પર્યાવરણને નુકસાન કરે નહીં એવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આપણા પરિવારમાં પણ લોકોને સમજાવવા જોઈએ, મમ્મીને કે રસોડામાં કોઈ પણ ઘરની વસ્તુનો બધાને આ રીતે ઉપયોગ ફરીવાર કરી શકે. હવે આગળના લેક્ચરમાં આપણે જોશું કે આ પર્યાવરણના જે સ્ત્રોતો છે એનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. આજ માટે આટલો રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.